આજના વિડિયોમાં અમે ઉત્તરાખંડના ચાર ધામોમાંના એક યમનોત્રી ધામની મુલાકાત વિશે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ કેદારનાથ અને બદ્રીનાથ સંપૂર્ણ યાત્રા અને આયોજન સંબંધિત માહિતી આપી હતી જો તમે પણ યમુના નદીના ઉદ્ગમ સ્થાન યમનોત્રી જવાની યોજના બનાવી રહ્યા છો તો આ તમને સંપૂર્ણ માહિતી મળશે જેમ કે યમનોત્રી કેવી રીતે જવું ક્યારે જવું કેટલો ખર્ચ થશે હોટલ અને રહેવાના વિકલ્પો શું છે ત્યાં કેવી રીતે પહોંચવું તેની માહિતી આ વિડિયોમાં મળશે યમનોત્રી ધામ એ પહેલું તીર્થસ્થાન છે જેનું નામ ઉત્તરાખંડની ચાર યાત્રામાં લેવામાં આવ્યું છે તેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ દસ હજાર આઠસો ફૂટ છે આ તે સ્થાન છે જ્યાંથી યમુના નદી નીકળે છે ચાલો પહેલા યમનોત્રી વિશે વાત કરીએ મિત્રો યમનોત્રી અથવા ચાર ધામના યાત્રાના કોઈ પણ સ્થળે જવા માટે તમારે પહેલા ઋષિકેશ અથવા હરિદ્વાર આવવું પડશે હરિદ્વાર થી નું અંતર પચીસ કિલોમીટર છે તમે તમારી અનુકૂળતા મુજબ હરિદ્વાર અથવા ઋષિકેશ થી બાય રોડ ગાડી બસ અથવા ટેક્સી થી જઈ શકો છો તમે રેલમાર્ગ દ્વારા પણ ઋષિકેશ સરળતાથી પહોંચી શકો છો આ ઉપરાંત જો તમે હવાઈ મુસાફરી કરવા માંગતા હોય તો તમે સરળતાથી ઋષિકેશ અથવા હરિદ્વાર પહોંચી શકો છો તો અહીં સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂનનું જ્વાલી ગ્રાન્ડ છે જે ઋષિકેશથી વીસ કિલોમીટરના અંતરે છે ઠીક છે એકવાર તમે હરિદ્વાર પહોંચી જાઓ અહીંથી યમનોત્રી પહોંચવાનો એકમાત્ર રસ્તો સડક માર્ગ છે જાનકી ચટ્ટી યમનોત્રી પહેલા છ કિલોમીટર પહેલા એક જગ્યા છે જાનકી ચટ્ટી હાલમાં આ રોડ માત્ર આટલા સુધી જ છે તેનો અર્થ એ કે તમારે અહીંયા સુધી જ ગાડી બસ કે ટેક્સી દ્વારા જઈ શકો છો અહીંયાથી તમારે પગપાડા જવાનું હોય છે અહીં પહોંચવા માટે તમારે સવારે હરિદ્વાર બસ સ્ટેન્ડથી દરરોજ નિયમિત બસ સેવા મેળવી શકો છો હરિદ્વાર અને ઋષિકેશમાં ઘણી ટ્રાવેલ એજન્સીઓ છે જ્યાંથી તમને ટેક્સી જીપ ટેમ્પો બુક કરાવી શકો છો આ સિવાય તમે ટાટા સુમોમાં પણ જઈ શકો છો પ્રાઇવેટ ગાડીનો પણ એક ઓપ્શન છે મિત્રો હરિદ્વાર થી યમનોત્રી જવા માટે બે રસ્તા છે પહેલો રસ્તો દેહરાદૂન મસૂરી બરકોટ થઈને જાય છે તેનું અંતર બસો ને તેવીસ કિલોમીટર થાય છે અને બીજો રસ્તો ઋષિકેશ નરેન્દ્રનગર ચંબા તેરી અને બરકોટ થઈને જાય છે તેનું અંતર બસો કિલોમીટર થાય છે આ બંને રૂટ બરકોટ નામના સ્થળે મળે મળે છે જો તમે બસમાં જાઓ છો તો તમને આ પ્રવાસ પૂરો કરવામાં આઠ થી નવ કલાકનો સમય લાગશે બસ ભાડું સામાન્ય રીતે ચારસો ની આસપાસ હોય છે જો તમે ટેક્સી બુક કરાવ છો તો તે પણ સરળતાથી છ થી સાત કલાક લેશે કારણ કે તે એક પહાડી માર્ગ છે અને તેના પર વાહનો ધીમી ગતિ ચાલે છે ટેક્સીઓ તમને હરિદ્વારના રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન ની આસપાસ ઘણા ટ્રાવેલ એજન્ટો પાસેથી મળી જશે ચલો જાનકી ચટ્ટી પહોંચ્યા પછી તમે ક્યાં રહી શકો છો અને ખાવા પીવાની શું વ્યવસ્થા છે અહીં તમને જી એમ એટલે કે ગઢવાલ મંડળ વિકાસ નિગમના ઘણા ગેસ્ટ હાઉસ મળશે જેમ કે જી એમ વીએન ફૂલચટ્ટી અતિથિ નિવાસ જીએમવીએન ટુરિસ્ટ ગેસ્ટ હાઉસ વગેરે તમે આ વેબસાઇટ ની મુલાકાત લઈને તેમને ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો કારણ કે અહીંયા અહિયાં ખુબજ ભીડ થઈ જાય છે અહીં ઘણી હોટેલ્સ પ્રાઇવેટ રૂમ લોજ અને ધર્મશાળા છે તેમના રેટ સામાન્ય રીતે છસો રૂપિયા થી આઠસો રૂપિયા સુધીના થાય છે ખાણીપીણીની વાત કરવામાં આવે તો અહીં દરેક જગ્યાએ સ્વાદિષ્ટ સાદુ અને શાકાહારી ભોજન મળશે જો આપણે ફૂલ થાળી મુજબ વાત કરીએ તો સામાન્ય રીતે તમે ભોજન પાછળ સિત્તેર થી એસી રૂપિયા એક વાર ખર્ચ થઈ જાય છે આગામી સવાર એટલે કે બીજા દિવસે તમારે જાનકી ચટી થી છ કિલોમીટર એટલે કે પગપાળા ટ્રેકિંગ કરીને યમુનોત્રી ધામ જવું પડશે જો તમે અહીં પગપાળા મુસાફરી કરવા માંગતા ન હોવ તો તમે પાલખી ઘોડાનો ઉપયોગ કરી શકો છો જો ભાડાની વાત કરીએ તો પાલખીના ચાલકો સામાન્ય રીતે બે હજાર થી થી રૂપિયા વસુલે છે તમારા વજન પ્રમાણે થોડો ભાવ ઉપર નીચે થઈ શકે છે જાનકી ચટ્ટી થી યમુનોત્રી ધામ સુધીની છ કિલોમીટરની પદયાત્રા જ રસપ્રદ અને સુંદર દ્રશ્યો ભરેલી છે આ યાત્રા કરતી વખતે નજીકમાં વહેતી યમુના નદી આ માર્ગ વધુ સુંદર બનાવે છે રસ્તા તમને ઘણા ટી પોઈન્ટ અને નાસ્તા માટે ઓપ્શન મળી જશે આ સિવાય પીવા માટે પાણી અને પણ કરવામાં આવી છે અને આ વિસ્તારની ઊંચાઈ દરિયાની સપાટીથી ઘણી ઊંચી હોય છે તેથી ગરમીમાં પણ અહીં ઠંડી લાગતી હોય છે તો તમે તમારી ઈચ્છા મુજબ ગરમ કપડા પણ લઈ શકો છો જો તમે ઈચ્છો તો યમુના નદીના મૂળ સ્થાન એટલે કે સબદ સરોવર કાલીન પર્વત પર આવેલા

ધામની યાત્રાનું આયોજન કરો તો ઓછામાં ઓછા ત્રણ ચાર દિવસ નું આયોજન કરો કારણ કે એક દિવસ હરિદ્વાર થી યમનોત્રી આવવામાં એક દિવસ દર્શનમાં અને એક દિવસ પાછા જવામાં પસાર થાય છે જો તમે મે અથવા જૂન માં જવાનો પ્લાન કરો છો તો આ વધારે ભીડ જોવા મળશે અને આ સમયે ખાવા પીવા અને હોટલ ભાવ પણ વધી જાય છે અહીં જવા માટે શ્રેષ્ઠ સિઝન વિષે વાત કરીએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર માં અહીં જવાનો પ્લાન બનાવવો જોઈએ આ સમયે અહીં ભીડ ઓછી હોય છે અને હવામાન પણ ખુશનુમાં હોય છે આવો મિત્રો ચાલો વિડીયો છેલ્લા ભાગની જો આપણે નજીવા બજેટ વાત કરીએ અને તેને અનુસરીએ તો હરિદ્વાર થી હજાર રૂપિયા અને તમે દર્શન કરી શકો છો મિત્રો આ ભાડામાં અમે એક નજીવા બજેટ રૂમ અને બસ અથવા કાર ભાડું ઉમેર્યું છે જે તમારા શહેર થી હરિદ્વાર અને ઋષિકેશ ની મુસાફરી માટેનું ભાડું અલગ હશે તો આ આગામી દિવસો માટે યમુનોત્રી ધામ નો સંપૂર્ણ બસ પ્લાન હતો